विद्यक दोस्तों हूँ छू केतन प्रजापति आपनु आ ऑनलाइन प्रेक्टिकल सेशन नी अंदर हार्दिक स्वागत करूँ छू। कोविड 19 ने इफेक्ट ने ध्यान में राखी ने आपणे ऑनलाइन प्रेक्टिकल नी आ सीरीज स्टार्ट करी छे, तो एनी अंदर नु एक्सपेरिमेंट नंबर 1 मिस्टर बीच वीडियो नंबर 1 नी अंदर तमे जोई गया। तो प्रेक्टिकल नंबर 2 केल्विन ब्रिज के केल्विन डबल ब्रिज विषे आपणे आ बीजा वीडियो नी अंदर अभ्यास करवानो छे। तेनी अंदर केल्विन ब्रिज अने वेस्टर्न ब्रिज नो तफावत, तदुपरांत केल्विन ब्रिज नो प्रेक्टिकल आपणे करवानो छे, तो आपणे एना प्रेक्टिकल विषे अभ्यास करीशुं। तो दोस्तों केल्विन ब्रिज ने समझता पहला आपणे वेस्टर्न ब्रिज नी बेलेंस कंडीशन समझवी आवश्यक छे। बेलेंस कंडीशन आ प्रमाणे छे, पी अने एस नो गुणाकार अने आर अने क्यू नो गुणाकार, એટલે કે બંને સામસામેની આર્મ્સના ગુણાકાર સરખા થવા જોઈએ, ત્યારે એ જે બ્રિજ છે એ બેલેન્સ કન્ડિશનમાં આવશે અને એના પરથી આપણે જે અનનોન રેઝિસ્ટન્સ આર છે એની વેલ્યુ આપણે શોધી શકીશું। પરંતુ આપણે વેસ્ટર્ન બ્રિજની અંદર એક ખોટ છે, મતલબ કે જ્યારે આપણે લો રેઝિસ્ટન્સની અનનોન વેલ્યુ આપણે શોધીએ છીએ ત્યારે એ ચોક્કસ આવતી નથી, તેમાં શું એરર એડ થાય છે। એરર એટલે આર પ્લસ ડી આર, ડી આર એ શું છે, એરર છે। અહીંયા એ આ બ્રિજની અંદર જે એરર એડ થાય છે એ લીડના રેઝિસ્ટન્સના પ્રમાણમાં હોય છે, તો હવે આ લીડનો રેઝિસ્ટન્સ જે અંદર એડ થાય છે એ નિગ્લેક્ટ કરવા આપણે શું કરીશું, તો કે આપણે કેલ્વિન બ્રિજનો ઉપયોગ કરીશું, જે વેસ્ટર્ન બ્રિજનું અપગ્રેડેશનવાળું મોડલ છે। તો આપણે હવે કેલ્વિન બ્રિજની બેલેન્સ કન્ડિશન સમજીશું। તો કેલ્વિન બ્રિજની અંદર અહીંયા તમે દેખી શકો છો એ આ લીડ જે છે એની વચ્ચે આર વન અને આ બાજુ આર ટુ આ એડ થયો છે, તો આ લીડનો રેઝિસ્ટન્સ નિગ્લેક્ટ કરવા માટે આપણે અહીંયા એડ કરેલ છે। તો હવે આની કન્ડિશન જે છે બેલેન્સની એ આ પ્રમાણે થશે, તો જે પી એસ પ્લસ સોરી આર ટુ, મતલબ અહીંયા જે પી અને એસ અને આર ટુનો સરવાળો આ બંને અને ક્યુ અને આર પ્લસ આર ટુનો સરવાળો આ બંને સરખું થાય ત્યારે આ બ્રિજ છે એ બેલેન્સ થશે। ત્યારે આપણે આ રીતે આને સિમ્પ્લિફાય કરીશું અને તેને શું કહીશું, ઇક્વેશન નંબર 1। આ કેલ્વિનની કન્ડિશન છે, કન્ડિશન આ પ્રમાણે છે, આર વન અને આર ટુ આ બંનેનો ભાગાકાર અને પી બાય ક્યુ આ બંને સરખું થવું જોઈએ। તો આ પ્રમાણે આ કન્ડિશન પરથી બે આપણે સૂત્ર તારવી શકીશું, મતલબ કે આની અંદર આર વન એડ કરીશું અને બીજી આની અંદર આર ટુ એડ કરીશું, મતલબ કે એની અંદર કંઈ ચેન્જ થયો નથી। આ પ્રમાણે એને એડ કરીએ તો કઈ કન્ડિશનમાં ફરક પડશે નહીં, પરંતુ આ બંનેને એડ કરવાથી અહીંયા જે આર વન અને આર ટુનો સરવાળો છે એને આપણે આર લઈ શકીએ છીએ, કારણ કે એની વેલ્યુ છે ખૂબ જ ઓછી છે। તો હવે આની કન્ડિશન જે છે, મતલબ આનું ઇક્વેશન છે એ કંઈક આ પ્રમાણે થઈ જશે, આ જે પહેલું છે એ અહીં છે અને બીજું છે એ અહીંયા આગળ તમને જોવા મળશે। તો આ જે ઇક્વેશન આપણને મળ્યું એને આપણે કહીશું ઇક્વેશન નંબર 2। હવે આ ઇક્વેશન નંબર 2 છે એને ઇક્વેશન નંબર 1માં મૂકતા, મતલબ કે આ જે કન્ડિશન જે છે બેલેન્સની કન્ડિશન એમાં આપણે પુટ કરીશું ત્યારે એ કંઈક આ પ્રમાણે બનશે, આર પ્લસ વન તો છે જ, પરંતુ આર વનની જગ્યાએ આપણે શું મૂકીશું, તો કે આ પી બાય પી પ્લસ ક્યુ ઇન્ટુ આર, તો અહીંયા આપણે એ મૂકી દીધા। તેવી રીતે અહીંયા પી બાય ક્યુ તો છે જ અને એસ પણ છે, પરંતુ આર ટુની જગ્યાએ આપણે આ પૂરેપૂરી વેલ્યુ અહીં મૂકી દેવાની છે, બરાબર।
વધુ સમજણ પડે એ માટે અહીંયા પણ ફરીથી સૂત્ર મેં લખી દીધું છે. તો હવે આને સિમ્પ્લિફાય કરીશું તો આ પ્રમાણે થશે. અને આને સિમ્પ્લિફાય કરતાં જ્યારે પી એસ પી એસનો ગુણાકાર અને ક્યુ તો અહીંયા છે જ, અને ક્યુ પી ક્યુ આર, તો પી ક્યુ પી ક્યુ અને આર આ બંનેનો ત્રણેનો ગુણાકાર, ક્યુ અને પી પ્લસ ક્યુ અહીંયા, તો એવી રીતના આપણે અહીંયા સિમ્પ્લિફાય કર્યું છે. અને અહીંયા આ ક્યુ અને ક્યુને નિગ્લેક્ટ કરીશું તો પી અને આર વધશે, તો અહીંયા આપણે પી આર મૂકેલા છે. અને અહીંયા પી પ્લસ ક્યુ વધશે તો અહીંયા આપણે પી પ્લસ ક્યુ મૂકેલ છે. પરંતુ પી આર બાય પી પ્લસ ક્યુ, પી આર બાય પી પ્લસ ક્યુ નિગ્લેક્ટ થઈ જશે, તો વધશે શું? તો આર અહીંયા વધશે અને અહીંયા વધશે પી એસ બાય ક્યુ. તો અહીંયા તમે દેખી શકો છો આપણને આ ફાઇનલ વેલ્યુ આ મળેલ છે. તો આ પ્રમાણે હવે આપણે આ આર અહીં જ રાખીશું અને આપણે પી બાય ક્યુ આવી રીતના લખીશું અને એસને અલગથી આપણે લઈશું, તો આ આપણું ફાઇનલ ઇક્વેશન મળશે. તમે દેખી શકો છો આ ઇક્વેશન અને વિસ્ટન બ્રિજનું ઇક્વેશન સેમ જ છે. આર ઇઝ ઇક્વલ ટુ પી બાય ક્યુ ઇન્ટુ એસ. તો આ બંને ઇક્વેશન સેમ છે, પરંતુ તમે જોઈ શકો છો કે અહીં આપણે જે આ ઇક્વેશન આખું જે આપણે સેટિસ્ફાય કરીને જે ક્લેરિફાય કર્યું છે એની અંદર જે આ આર છે એ આપણે નિગ્લેક્ટ કરીને પછી આ સૂત્ર મેળવ્યું છે. અને જ્યારે વિસ્ટન બ્રિજની અંદર આપણે ડાયરેક્ટ જ આ સૂત્ર આપણે મેળવતા હતા, તો આપણે સમજી શકીએ છીએ કે આ જે લીડનો રેઝિસ્ટન્સ હતો આર એ કેલ્વિન બ્રિજની અંદર શું થાય છે, નિગ્લેક્ટ થઈ જાય છે. તો આપણે આની અંદર જ્યારે કેલ્વિન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે લો રેઝિસ્ટન્સના જે વેલ્યુ હોય છે એ આપણને ચોક્કસ મળે છે. ચોક્કસ વેલ્યુ આપણે શોધવા માટે શું કરીએ છીએ, કેલ્વિન બ્રિજનો ઉપયોગ કરીએ છીએ. કેલ્વિન બ્રિજના પ્રેક્ટિકલ માટે આપણે જરૂર પડશે 8 mm પેચકોડની, એક મલ્ટીમીટરની અને આ ઇટની. કેલ્વિન બ્રિજનો ઉપયોગ કરતા પહેલાં આર ટુ જે વેરિયેબલ રેઝિસ્ટન્સ છે એને પૂરેપૂરો ક્લોકવાઇઝ ફેરવી દઈશું. હા, ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા 4 રેઝિસ્ટન્સ દ્વારા એક બ્રિજની રચના કરવામાં આવી છે અને 2 લીડ રેઝિસ્ટન્સ અહીંયા છે. ત્યારબાદ અહીંયા જી ગેલોમીટર આપેલ છે, ગેલોમીટરના 2 છેડા અહીં કનેક્ટ કરવાથી અહીંયાથી ઇન્ડિકેશન બતાવશે, તો આપણે પેચકોડ દ્વારા તેનું કનેક્શન કરીશું. તો દોસ્તો આ તેનું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાવર બટન ઓન કરીશું તો તમને અહીંયા ગેલોમીટર 0 ઇન્ડિકેટ કરતું નથી, મતલબ નલ થતું નથી. તો એની માટે આપણે આને એડજસ્ટ કરીશું આર ટુને. તો તે 0 એડજસ્ટ થઈ ગયો છે. ત્યારબાદ પાવર બટન ઓફ કરીને મલ્ટીમીટર દ્વારા આર ટુ જે આપણે એડજસ્ટ કર્યો છે એની વેલ્યુ આપણે જોઈશું. તો અહીંયા આવે છે 46.
46 बराबर। केल्विन ब्रिजनु जे बेलेंस कंडीशन नु सूत्र छे ये सरखावी जोईशु तो किट प्रमाणे एक बाजु आर वन आपेल छे एनी सामेनी बाजु आर एक्स आपेल छे अने आर एक्स नी एक बाजु आपेल छे आर टू ने आर टू नी सामेनी छे आर थ्री। तो आ प्रमाणे एक ब्रिज नी रचना करेल छे तमे जोई शको छो। परंतु ज्यारे बेलेंस कंडीशन नी वात आवे छे त्यारे आपणे लखी शकीए आर टू इंटू आर थ्री इज इक्वल टू आर वन इंटू आर एक्स। तो आर एक्स नी आपणे वेल्यू शोधवा माटे आपणे लखीशुं आर एक्स इज इक्वल टू आर टू इंटू आर थ्री भाग्य आर वन। तो आपणे आ सूत्र प्रमाणे जे आपणे आर टू नी वेल्यू शोधी छे एने पहेलो उपयोग करीशुं। तो आर टू नी आपणे वेल्यू शोधी 46.2। आ किटनी अंदर आर वन अने आर थ्री आ बन्नेनी वेल्यू आपेल छे। आर वन नी वेल्यू छे 20 किलो ओम्स अने आर थ्री नी वेल्यू छे 200 ओम्स। तो आ सूत्रमां ए मूकता आर एक्स इज इक्वल टू आपणे मूकवानुं छे आर टू नी जग्याए मूकवानुं छे 46.2 ओम्स ગુણાકાર કરીને આર થ્રી તો આર થ્રી છે 200 ઓમ્સ ને ભાગાકારની અંદર આપણે લેવાના છે આર વન તો 20 કિલો ઓમ્સ। આને સિમ્પ્લિફિકેશન કરીએ એટલે મતલબ સરળ રીતે લખ્યું હોય તો આવી રીતે આપણે લખી શકીએ મતલબ કે 20 કિલો ઓમ્સની જગ્યાએ 20 × 1000 ઓમ્સ એવી રીતના બી આપણે લખી શકીએ જે રીતના કે આપણને સિમ્પ્લિફિકેશનમાં સરળતા રહે। તો 00 ઉડી જશે અને અહીંયાથી 20 અને નીચેથી 20 આપણે એને ઉડાડી શકીશું મતલબ હવે વધશે 46.2 ઓમ્સ ભાગ્યા 100 ઓમ્સ એટલે આર એક્સની વેલ્યુ આપણે અહીં મળશે 0.462। આ 100ને આપણે આ બાજુ કરીશું બરાબર ભાગાકારમાં આપણને મળશે 0.462 ઓમ્સ। આપણે અનનોન રેઝિસ્ટન્સ આર એક્સની વેલ્યુ 0.462 શોધી એ એકચ્યુઅલી આ કિટની અંદર છે કે નહીં એની માટે આપણે મલ્ટીમીટર દ્વારા એ જોઈશું। તો દેખો મિત્રો 0.5 એનો મતલબ કે 0.462 સમથિંગ એટલે 0.5 અહીંયા વેલ્યુ બતાવે છે। આપણે કેલ્વિન બ્રિજનું એક રીડિંગ લીધું છે એ પ્રમાણે આપણે અહીંયા અલગ અલગ પ્રકારની વેલ્યુના લો રેઝિસ્ટન્સ મૂકીને આપણે એની વેલ્યુ શોધી શકીએ છીએ। અહીં આપેલ બ્રિજના તમે એક્ચ્યુઅલ ટેકનિકલ સ્પેસિફિકેશનના ડેટા જોઈ શકો છો। ત્યારબાદ પ્રેક્ટિકલ પરથી અલગ અલગ અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુના રીડિંગ લીધેલ છે જે ઓબ્ઝર્વેશન ટેબલમાં દર્શાવેલા છે। હવે આપણે જોઈશું તફાવત। વિસ્ટર્ન બ્રિજ વધુથી મીડિયમ અજ્ઞાત ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સને માપવા માટે થાય છે જ્યારે કેલ્વિન બ્રિજ 1 ઓમ્સથી નીચેના અજ્ઞાત ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સને ચોક્કસપણે માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। જ્યારે વિસ્ટર્ન બ્રિજ 0.001 ઓમ્સથી 1 મેગા ઓમ્સ વચ્ચેની રેઝના પ્રતિરોધના મૂલ્યને માપી શકે છે જ્યારે કેલ્વિન બ્રિજ 0.1 માઇક્રો ઓમ્સથી 1 ઓમ્સની રેન્જના અજ્ઞાત પ્રતિરોધને માપી શકે છે। હવે વિસ્ટર્ન બ્રિજનો છેલ્લો તફાવત એ છે કે તેમાં જે લીડ એડ થાય છે એ લીડ કેલ્વિન બ્રિજની અંદર એરર સ્વરૂપે એડ થતી નથી। હવે કેલ્વિન બ્રિજના ઉપયોગો આ પ્રમાણે છે કે જે અજ્ઞાત ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ છે એને ચોક્કસ રીતે માપવા માટે કેલ્વિન બ્રિજનો ઉપયોગ થાય છે। એના ફાયદા એ છે કે ઓછા મૂલ્યવાળા જે રેઝિસ્ટન્સ હોય એને ચોક્કસ રીતે માપવા માટે વપરાય છે તથા તેમાં બ્રિજની અંદર વીજનો વપરાશ ઓછો થાય છે, સર્કિટનું જોડાણ સરળ છે
અને સંવેદના વધારે છે તેથી એનો ઉપયોગ ઓછામાં ઓછા વેલ્યુવાળા અજ્ઞાત રેઝિસ્ટન્સને માપવા માટે થાય છે. અને છેલ્લે આપણે સેલ્ફ સ્ટડી માટે વિડીયો આધારિત એમસીક્યુ અને ક્વેશ્ચન રાખેલા છે. સેલ્ફ સ્ટડીના ક્વેશ્ચનના આન્સર તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. તદુપરાંત કોઈ બી પ્રકારના પ્રશ્ન તમે કોમેન્ટ કરી શકો છો.